બન્ની વિસ્તારમાં વરસાદ ખેંચાતા મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને બન્નીમાં માલધારી લોકો રહે છે અને હાલે ઘાસ ન હોતા અને પાણી ન પહોંચતા પશુઓની હાલત કફોડી થઈ છે. જિલ્લા પંચાયતના સદસ્ય તૌશિકભાઈના જણાવ્યા મુજબ બન્નીના નર્મદાના પાણીથી તળાવો ભરવાની વાત હતી, પણ હાલે પીવા માટે પણ પાણી નથી મળી રહ્યું. બન્ની પશ્ચિમ વિસ્તારમાં હાલની પરિસ્થિતિમાં ઘાસ પણ ન મળતા 5 રૂપિયાના ઘાસના 15 રૂપિયા ચૂકવીને માલધારીઓ પશુઓના પેટ ભરી રહ્યા છે. ત્યારે સરકાર તાત્કાલિક આ પરિસ્થિતિ અંગે પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે. હું જિલ્લા પંચાયત સદસ્ય ડિંડારા રશીદભાઈ, મુશ્કેલી હિસાબે એ છે, હમણાં જે અમારા વિસ્તારમાં જે લોકો છે એ 85% માલધારી લોકો છે ને બહુ હાલત ખરાબ છે. ઘાસની બહુ પરિસ્થિતિ ખરાબ છે, પાણી અમને આવતું નથી, પાણીની બહુ હાલત ખરાબ છે. જે પશુપાલકો માલધારી લોકો છે એ હવે 700-800 રૂપિયા લઈ ને 5000 લિટરનું ટેકર પાણીનું પાડે, એટલે ડેલી અને 1 ટેકર પાણીનું જોતો હોય, એટલે પાણીમાં બહુ હાલત ખરાબ છે. એ કહેતા હતા નર્મદાનું પાણી તમને અમને પહોંચાડશું ને તળાવ ભરશું, એટલે તળાવ ભરવાની વાત મૂકી દો. પાણી પીવાની બહુ હાલત ખરાબ છે. બન્ની પશ્ચિમની આજની તારીખમાં ખરેખર બહુ પશુની હાલત ખરાબ છે. પશુ માટે માણસો બહુ પાણી માટે રાડું કરે છે ને પીવા માટે પણ પાણી નથી, ને ઘાસની હાલત એ છે. જે ઘાસ અમને 5 રૂપિયા મળતો હતો એનો ભાવ આજ 15 રૂપિયા ભાવ પહોંચી ગયો છે, એટલે કોઈ માણસ હમણાં પહોંચી શકે એવું નથી. હમણાં જે માલધારી છે એને કને ડૂઝાણું નથી, બહુ હાલત ખરાબ છે. કદાચ હજી વરસાદ 1 મહિનું કદાચ ખેંચી જશે તો માલધારી લોકોની બહુ હાલત ખરાબ થઈ જશે, એટલે માટે હજી સરકાર કાંઈ આગળ વિચાર્યું નથી. આખો બન્ની પશ્ચિમ જે કહે છે એ આખા બન્ની પશ્ચિમ બે વિસ્તાર આવી ગયા. એક હાજીપીરથી લખાબે સુધી છે, કોરણથી જુણા સુધી છે, ખાવડા છે, એ વિસ્તારમાં કાંઈ આજે સુધી કોઈ જોગાઈ નથી. બહુ હાલત ખરાબ છે. માલધારીને તમે ત્યાં જઈને એ હાલત જો તો આજની તારીખમાં ગમે એને ગામમાં જાઓ તો 2-3 ઢોર તમને મરેલા જોશે. ભેંસ ગાય બકરી મરેલી જોશે ગમે એ ગામમાં જાઓશો, એટલે એ લોકો ગામથી 12-2 કિલોમીટર લઈને ફેંકે છે. તમે અહીંયા હમણાં જોઈ શકો છો બહુ હાલત બધા ગામડાની ખરાબ છે, બન્ની પશ્ચિમની ખરાબ છે. હમણાં ઢોરો મારવા માંડી ગયા છે. કલેક્ટરને અને સરકારને અમે એ કહીએ છે જે વરસાદથી છે ઉપરવાળો રાજી થઈ જાય, કાંઈ સારો થઈ જાય તો ઠીક છે, ન તાત્કાલિક ધોરણે એનું કાંઈ નિર્ણય ઘાસનું કરે ને પાણીનું વેતન કાંઈ સારી રીતે કરે.